ફૂડસી ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ઈસબગોલ, જીરું અને સૂકા દાણાનો આ પાવડર નિયમિત રીતે તમે પીઓ, તમારું સરસ મજાનું વજન ઘટી જશે. અત્યાર સુધી વજન ઘટાડવા માટેની આ સિમ્પલ સરળ એવી આયુર્વેદિક ઔષધિ છે. આ ઉપાયની મદદથી તમે તમારું ઇઝીલી ફેટ લોસ કરી શકો છો, તમે તમારું ફેટ લોસ કરી શકો છો અને ઘણી બધી રીતે તમે તમારા શરીરની ચરબીને ઘટાડી શકો છો. અત્યાર સુધી તમે ઘણા બધા વેટ લોસ રેસિપીના વિડીયોઝ જોયા છે, ફોલો કર્યા હતા, પરંતુ તમારું વેટ લોસ થવાનું બિલકુલ નામ લીધું નથી. તો આ ઉપાય તમારા માટે છે. માત્ર ને માત્ર રાત્રે સૂતા પહેલાં 2 ચમચી હુંફાળા ગરમ પાણી સાથે આ પાવડર લેવાથી વર્ષો જૂની પેટની ચરબી, સાથળની ચરબી, શોલ્ડરની ચરબી ગાયબ થઈ જાય છે. તમારા શરીરનું પાચન તંત્ર એકદમ ઘોળા જેવું થઈ જાય છે. આના માટે તમારે વજન ઘટાડવા માટે જીમમાં જવાની કોઈ જ જરૂર નથી. તમારે ડાયટ ફોલો કરવાની કે ભૂખ્યા રહેવાની કોઈ જ જરૂર નથી. પરંતુ એનો મતલબ એવો નથી કે તમારે દરેક વસ્તુ ખાઈ જ લેવાની છે. તમારે આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે થોડી પરેજી રાખવાની છે અને આ વેટ લોસ પાવડરના મદદથી તમારું 80% વજન ઘટે છે. બાકીનું 10% વજન થોડી પરેજી રાખો તો એટલે કે 90% ઘટશે. અને બીજું, તમે નિયમિત રીતે ફિઝિકલ એક્ટિવિટીઝ કરો એટલે તમારું વજન આપોઆપ ઘણું બધું ઘટી જતું હોય છે. તો ખરેખર મિત્રો, આ સરસ મજાનો વેટ લોસ પાવડર માત્ર ને માત્ર તમારા માટે છે. ખરેખર ઘરેલુ ઉપાય બધા જ તમારા માટે સંકલિત કરીને લેતી આવતી હોય છું. તો અહીંયા હવે સૌથી પહેલાં આપણે આજે વેટ લોસ પાવડર કેવી રીતે બનાવવાનો છે એની જોઈએ રેસીપી. પરંતુ રેસીપી જોતા પહેલાં તમને હું જણાવી દઉં કે મારી ચેનલ એકદમ નવી છે, એકદમ નાની છે. આપ સૌના સાથ સહકારથી હું ધીમે ધીમે આગળ વધી રહી છું. આશા રાખું છું કે આપ સૌનો સાથ સહકાર મને મળશે. આ વિડીયો ખરેખર તમને પસંદ આવ્યો હોય તો તમે તમારા સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો સુધી પહોંચાડો શેર કરીને. સાથે સાથે દિલથી લાઈક કરો, તમારી એક લાઈક અમને ઘણું બધું ઉપયોગી થતી હોય છે. એ ઉપરાંત તમે, આશા રાખું છું કે આજનો આ વિડીયો જો વધારે પસંદ આવે તો કોમેન્ટ્સ જરૂર જણાવજો. ચલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં અહીં આપણે સૂકા દાણા લેવાના છે. આ સૂકા દાણા હોય છે, ખૂબ જ ઉપયોગી હોય છે. સૂકા દાણા હોય એ આપણે દાણા જીરું બનાવીએ એમાં ઉપયોગમાં થાય છે. આપણે ઋષિમુનિઓ સૂકા દાણાના ઉપયોગથી વાકેફ હતા, એટલા માટે જ્યારે ભોજન પ્રણાલી સેટ થઈ ત્યારે દાણા અને જીરું બંનેનો પાવડર બનાવી અને રસોઈમાં છંટકાવ કરવાની પ્રથા. જેમ કે આ જે દાણા જીરું હોય છે એ તમારા શરીરની અંદર પાચનતંત્ર ઘોળા જેવું રાખે છે. લાઇટર અને સેલ્યુલોઝ નામનો ફાઇબર હોય છે જે તમારી ભૂખને સંતોષે છે, એટલે તમારા ચેતાતંતુને વધારે ભૂખ લાગવાના સંકેતો આપવા દેશે નહીં. સાથે સાથે તમારી હોજરી હોય છે એ મોટી થવા દેશે ને, હોજરી સંકળાયેલું રાખે છે, તમારું બોડીનું ડિટોક્સિકરણ કરે છે. નિયમિત રીતે દાણા પાણી પીવાથી તમારા પાચનતંત્ર રિગાર્ડિંગ રોગ કંટ્રોલમાં રહે છે, જેમ કે બ્લડ પ્રેશર, થાઇરોઇડ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવા રોગો એકદમ કંટ્રોલમાં રહે છે. સૌથી મોટો રોગ મોટાપો એકદમ કંટ્રોલમાં રહે છે આ દાણા પાણી પીવાથી. દાણાનું પાણી ઠંડુ તમારી જઠરાગ્નિ શાંત કરે છે, તમારી આંખોની રોશનીમાં લાંબા ગાળે વધારો કરે છે, તમારી આંખોની ગરમી જે તજા ગરમી હોય છે દૂર કરે છે. ખરતાવાળનો પ્રોબ્લેમ્સ હોય તો એ બિલકુલ થવા દેશે નહીં. શરીરના સંધિવાના દુખાવા હોય તો એ મટાડે છે. બીજું કે નિયમિત રીતે સૂકા દાણાનું પાણી પીવાથી તમારા ખરતાવાળના પ્રશ્ન દૂર થાય છે, એવું કારણ તમારી સ્કિન પરની કરચલી પડતી નથી. તો મિત્રો, સૂકા દાણા જેટલા ઉપયોગી છે એટલા જ લીલા દાણા ઉપયોગી છે. લીલા દાણા એટલે કોથમીર. તો નિયમિત રીતે જો તમે કોથમીરનો જ્યુસ પીઓ તો પણ તમને ઘણા આટલા જ ફાયદાઓ થાય છે. બંને વસ્તુઓ સરખી છે. હવે આપણે લઈશું 50 ગ્રામ જીરું. જીરું તમારા સૌ કોઈના ઘરમાં અવેલેબલ છે. જીરાની અંદર કેલ્શિયમ રહેલું હોય છે, ડાયટિનમનું ફાઇબર હોય છે, સેલ્યુલોઝ નામનું ફાઇબર હોય છે, કેલ્શિયમ હોય છે, સાથે ઘણા બધા મિનરલ્સ, વિટામિન છે. સૌથી મહત્ત્વનું છે મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, જે કેલરી બાળવાનું કામ કરતું હોય છે આપણા શરીરમાં અને આપણા અંદરના અવયવોને પૂરતા વિટામિન્સ આપે છે. તો હવે હું ત્રીજી વસ્તુ છે એ લેવાનું છે અજમો. એ પણ આપણે 50 ગ્રામ જેટલો જ લઈશું. નાના નાના દેખાતા અજમાના આ દાણા ખૂબ જ ઉપયોગી છે. અજમાના દાણાની તાસીર ગરમ. અજમાનો દાણો તમારા શરીરની ચરબી કાપવાનું કામ કરે છે, એટલે આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર આપણા તજજ્ઞોએ કહ્યું છે કે અજમો ફેટ કટર છે. ફેટ કટર એટલે ચરબી કાપવાની કાતર. ઓકે, તો અજમો નિયમિત રીતે તમે લેશો તો તમારા શરીરની જે ચરબી હોય છે એ કાપી દે છે. તો હવે અહીંયા હું તમને બીજો ઉપાય બતાવું. 1 ચમચી અજમો, 1/2 ચમચી જીરું અને 1/2 ચમચી દાણા આખી રાત એક લોટામાં પલાળી રાખો. સવારે ઉકાળી એનું પાણી પીવાથી પણ
તમારું વજન ક્યારે વધતું નથી. હવે આપણે ચોથી વસ્તુ લેવાની છે, એ છે ઈસબગુલ. ઈસબગુલ પણ આપણે 50 ગ્રામ લઈશું. 100 ગ્રામ ઈસબગુલ 80 રૂપિયાનું આયુર્વેદિક શોપ પર મળી જશે. તો આ ચારે ચાર વસ્તુ છે એને ભેગી કરવાની છે અને બનાવવાનો છે વેઇટ લોસ પાવડર. અહીંયા આપણે કોઈ જ વસ્તુને શેકવાની નથી. અહીંયા તમારો વેઇટ લોસ પાવડર છે એ એમ જ સૌથી નાની મિક્સર જેમાં બનાવવાનો છે. આ વેઇટ લોસ પાવડરને ચાળવાનો પણ નથી. આ વેઇટ લોસ પાવડર તમારે એમ જ બનાવવાનો છે. ખરેખર આ નિયમિત રીતે આ વેઇટ લોસ પાવડરના સેવનથી ઘણા બધા ફાયદાઓ થાય છે. આ વેઇટ લોસ પાવડરના સેવનથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળે છે, ઘટે છે. પરંતુ દિવસમાં 3-4 વાર હૂંફાળું ઘા, પાણી પીવું, થોડું વોકિંગ કરવું અને સાથે ભૂખ કરતાં ઓછું જમવું, બની શકે તો બહારનું જમવાનું ટાળવું, આટલું જ ધ્યાન રાખો. અને રાત્રે સૂતા પહેલાં આ 2 ચમચી પાવડર હૂંફાળા ગરમ પાણી સાથે લો. 1 જ મહિનામાં તમારું 7 કિલો જેટલું વજન ઘટી જશે. તો ખરેખર મિત્રો, આ સરસ મજાની ઇન્ફોર્મેશન માત્ર ને માત્ર તમારા માટે છે. પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.